નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી મધુકાંતાબેન જગમોહન દાસ મહેતા પ્રાથમિક શાળા તરફથી હું પટેલ નિમિષા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 ગુજરાતી વિષયમાં આપણે 7મી કવિતા ભણી રહ્યા છીએ, જેનું નામ છે પગલે પગલે. આ કવિતા એક શૌર્ય ગીત છે અને તેના કવિ છે સંતબાલ. આપણે ગયા તાસમાં કવિ પરિચય મેળવ્યો, કાવ્ય સમજૂતી મેળવી, કવિતાને આપણે ગાયું પણ અને સાથે ભાષા સજ્જતા, શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગની પણ ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કવિતા છે તેના જે અભ્યાસના પ્રશ્નોત્તર છે અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે તેની ચર્ચા આ તાસમાં કરીશું. તો ચાલો શરૂ કરીએ અભ્યાસના પ્રશ્નોત્તર. અભ્યાસ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો. આપણો પ્રથમ સવાલ છે, કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે? એના આપણને 4 વિકલ્પો આપ્યા છે. ક ધીરે ધીરે, ખ ઉતાવળે, ગ અંતર ઉજાડીને કે ઘ નામ ઉજાડીને. આપણને જવાબ ખબર છે કે એનો જવાબ આવશે ગ અંતરને ઉજાડીને. આપણે અહીં લખીને પણ જોઈશું. ગ અંતરને ઉજાડીને. નંબર 2, ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે? તો એના વિકલ્પ છે ક સાચવીને, ખ ધીરજથી, ગ ગંભીરતાથી અને ખ સમય સંજોગોને જોઈને. તો એનો જવાબ આવશે ખ ધીરજતાથી. ત્રીજો પ્રશ્ન, કવિ કોને અજવાળવાનું કહે છે? ક ઓરડાને, ખ શેરીને, ગ અંતરને અને ઘ ગામને. તો એનો જવાબ આવશે ગ ગ અંતરને. એટલે કે પ્રથમ જવાબ છે ગ, બીજો જવાબ છે ખ અને ત્રીજો જવાબ છે ગ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો. નંબર 1, કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે? તેનો જવાબ આવશે કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે કારણ કે માણસે નિસ્વાર્થી બનીને જીવવું જોઈએ, જેથી બીજાને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ આપ મળી રહે. નંબર 2, રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? જવાબ, રસ્તે ચાલતા વચ્ચે કાંટા, કંકર અને તડકામાં તપેલી રેતી આવે છે. નંબર 3, કવિ સૌને શું જવાબ આપવા કહે છે? જવાબ, કવિ સૌને શિસ્ત, શાંતિ ને સેવાનો બોધ આપવા કહે છે. ત્યારબાદ છે સ્વાધ્યાય. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. નંબર 1, કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? જવાબ, જીવનનો માર્ગ મુશ્કેલીઓ, દુઃખો તેમજ યાતનાઓથી ભરેલો છે. આપણે હિંમત ખોઈ બેસીએ તો એ માર્ગે આગળ વધી શકાય નહીં, તેથી કવિ હિંમત ખોવાની ના પાડે છે. બીજો સવાલ, કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? જવાબ, જીવનમાં ડગલે અને પગલે આવતી અડચણો, મુશ્કેલીઓ તેમજ દુઃખો સામે લડવા પ્રેમળતા જ એકમાત્ર અમોઘ શસ્ત્ર છે. એ અમોઘ શસ્ત્રથી જ આપણા વ્યવહારોમાં સુગંધ ફેલાવીને જીવનને સાર્થક કરવા માટે કવિ પ્રેમળતા પ્રગટાવવાનું કહે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, માંગ્યા પ્રમાણે કહો. પ્રથમ આપણે સમાનાર્થી શબ્દ જોઈશું અને ત્યારબાદ વિરોધી શબ્દ જોઈશું. પ્રથમ પ્રશ્ન છે સાવધ. સાવધનો સમાનાર્થી શબ્દ થાય સાવચેત.
સાવચેત. અજવાળું સમાનાર્થી શબ્દ થાય પ્રકાશ. પંથનો સમાનાર્થી શબ્દ થશે રસ્તો. કાંટાનો સમાનાર્થી શબ્દ થશે શૂળ. અને કંટક. ધૈર્યનો સમાનાર્થી શબ્દ થાય ધીરજ. ત્યારબાદ વિરોધી શબ્દ. તો વિરોધી શબ્દમાં જે આપણે સમાનાર્થી શબ્દ જોયા તેના જ વિરોધી આપણે લખવાના છે. તો સાવધનો વિરોધી થશે અસાવધ. અજવાળું નું વિરોધી થશે અંધારું. પ્રેમ નો વિરોધી થશે ઘૃણા. દુર્ગમ નો વિરોધી શબ્દ થાય સુગમ. અને સ્વાર્થ નો વિરોધી શબ્દ થાય પરમાર્થ. મિત્રો, આપણે અહીં કેટલાક સમાનાર્થી શબ્દ જોયા અને એ જ સમાનાર્થી શબ્દના વિરોધી શબ્દ પણ જોયા. તો જ્યારે પણ આપણે આ વસ્તુ લખતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં સૂચના વાંચી લેવાની કે સમાનાર્થી પૂછ્યો છે કે વિરોધી. ક્યારેક આપણે વિરોધીમાં સમાનાર્થી શબ્દ લખી દેતા હોઈએ છીએ અથવા સમાનાર્થી શબ્દોમાં વિરોધી શબ્દ લખી દેતા હોઈએ છીએ. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાનું કે એક જ શબ્દ છે તેનો સમાનાર્થી પૂછ્યો છે કે વિરોધી પૂછ્યો છે અને તે મુજબ પછી એનો જવાબ લખવાનો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવી તેનો શબ્દકોશમાંથી અર્થ શોધો. તો અહીં આપણે જેટલા પણ શબ્દો છે બરાબર એ બધા જ શબ્દોના શબ્દકોશના ક્રમમાં આપણે એને ગોઠવવાના છે અને ત્યારબાદ આપણે તેને અર્થમાં પણ જોઈશું બરાબર. તો ચાલો જોઈએ. હવે સૌપ્રથમ આપણે શબ્દકોશના ક્રમમાં જે શબ્દો ગોઠવવાના છે તેને એકવાર વાંચી લઈએ અને ત્યારબાદ તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવશું અને પછી તેને શબ્દકોશ ક્રમ પ્રમાણે અર્થ પણ મેળવશું. ધૈર્ય, પ્રેમળતા, શિસ્ત, પાદર, કંકર, હિંમત, પ્રસ્તુત, અપેક્ષા, ગાંસડી, જ્ઞાન, ક્ષમા, ત્રિવિધ. હવે આપણે તેને ક્રમમાં ગોઠવશું શબ્દકોશના ક્રમમાં. પહેલો શબ્દ આવશે અપેક્ષા, ત્યારબાદ કંકર, ક્ષમા, ગાંસડી, જ્ઞાન, ત્રિવિધ, ધૈર્ય, પાદર, પ્રસ્તુત, પ્રેમળતા, શિસ્ત, હિંમત. હવે આપણે આ શબ્દોને શબ્દકોશના અર્થમાં ક્રમમાં શબ્દકોશ પ્રમાણે અર્થ. નંબર 1 અપેક્ષા, એનો અર્થ થશે ઈચ્છા. નંબર 2 કંકર, એનો અર્થ થશે કાંકરો. નંબર 3 ક્ષમા એટલે માફી. નંબર 4 ગાંસડી એટલે પોટલી. જ્ઞાન એટલે સમજ. નંબર 6 ત્રિવિધ એટલે 3 પ્રકારનું. નંબર 7 ધૈર્ય એટલે ધીરજ. નંબર 8 પાદર એટલે ગોંદરું. નંબર 9 પ્રસ્તુત એટલે રજૂ કરેલું. નંબર 10 પ્રેમળતા એટલે પ્રેમભાવ. નંબર 11 શિસ્ત એટલે અનુશાસન. અને નંબર 12 હિંમત એટલે બહાદુર. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું. પ્રશ્ન નંબર 4. નીચેની પંક્તિના શબ્દો આડા અવળા થઈ ગયા છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવો અને મૂળ પંક્તિ સાથે સરખાવો. 100 ફેર પડ્યો તે જુઓ. નંબર 1 સાવધ પગલે રહીને પગલે જા પ્રેમળતા પ્રગટાવીએ. અહીં આ કાવ્ય પંક્તિ છે અને તેને આગળ પાછળ આડી અવળી કરી નાખી છે. આપણે એને સાચી મૂળ પંક્તિમાં લખવાનું છે. તેની મૂળ પંક્તિ આવશે
પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવજે જા. નંબર બે, ના તારી ખોટો હિંમત જોતો સ્વાર્થ ના સામે. એની મૂળ પંક્તિ આવશે, હિંમત તારી ખોટો ના સ્વાર્થ સામે જોતો ના. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું કે જે પંક્તિ છે એને આડી અવળી કરી છે તે પંક્તિ જોઈ અને એની મૂળ પંક્તિને પણ જોયું. તો પદક્રમના ફેરફારથી કોઈ વધારે ફેર પડતો નથી, બરાબર ને? હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ કોષ્ટકમાંથી શોધો. અહીં આપણને કોષ્ટકની ઉપર શબ્દો આપેલા છે, એ શબ્દોનો સમાનાર્થી શબ્દ આપણે કોષ્ટકની અંદરથી શોધવાનું છે, જે આપણને ઉદાહરણ રીતે આપેલું છે. જુઓ, પહેલા શબ્દો વાંચી લઈએ. સભર, પછી પંથ, સ્તંભ, આજીજી, નિર્ભય, જોર, ઉર, સ્મિત અને કંચન. તો અહીં આપણને જે સભર શબ્દ છે તેનો સમાનાર્થી શબ્દ અહીં આપણને ગોળ કરીને આપ્યું છે, જેમ કે ભરપૂર. સભર એટલે કે ભરપૂર, બરાબર. હવે આવી જ રીતના આપણે બીજા શબ્દોનો પણ શબ્દકોશના ક્રમ પ્રમાણે તેનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે. ચલો શોધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે કોષ્ટક છે, આપણે એને ભરવાનું છે. તો આપણે આગળ જોયું કે સભર છે એ શબ્દોનો સમાનાર્થી શબ્દ થાય છે ભરપૂર, જેમ કે અહીં હું કરું છું તે પ્રમાણે જોઈએ. ભરપૂર. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, સોરી બીજો શબ્દ છે પંથ. પંથ એટલે કે રસ્તો. તો એને અહીં હું ગોળ કરું છું, આ છે રસ્તો. ત્યારબાદ છે નંબર 3, સ્તંભ. સ્તંભ એટલે કે થાંભલો. તો થાંભલો આ રહ્યો, થાંભલો. ત્યારબાદ નંબર 4 છે આજીજી. આજીજી એટલે કે વિનંતી. વિનંતી અહીં લખેલું છે, વિનંતી આ રહ્યું, બરાબર. ત્યારબાદ છે નિર્ભય. નિર્ભય એટલે કે નીડર. તો નીડર શબ્દ આપણને શરૂઆતમાં જ મળી જાય છે અહીં. સમજી લેજો આ નીડર. ત્યારબાદ છે જોર. જોર એટલે કે બળ. તે બળ શબ્દ છે આપણને અહીં જોવા મળે છે, આ રહ્યું બળ. ત્યારબાદ છે ઉર. ઉર એટલે કે હૃદય. હૃદય શબ્દ અહીં આવશે. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ કોષ્ટકમાંથી શોધો. અહીં આપણે જે શબ્દો આપ્યા છે તેના આપણે કોષ્ટકમાંથીના સમાનાર્થી શબ્દ શોધવાના છે. પહેલું છે સભર, પછી પંથ, ત્યારબાદ સ્તંભ, આજીજી, નિર્ભય, જોર, ઉર, સ્મિત અને કંચન. આ શબ્દોના આપણે સમાનાર્થી શબ્દ શોધીશું, જેમાં આપણને પહેલું એક ઉદાહરણ તરીકે આપ્યું છે, જેમ કે સભર. સભર એટલે કે ભરપૂર, જે આપણે અહીં કોષ્ટકમાં જોઈ રહ્યા છીએ. એવી જ રીતના આપણે બીજા શબ્દોને શોધવાના છે. ત્યાર તો નંબર 2 પર છે પંથ. પંથ એટલે કે રસ્તો. તો એને આપણે અહીં ગોળ કરીશું, આ રહ્યું રસ્તો. પછી છે સ્તંભ. સ્તંભ એટલે થાંભલો. તો થાંભલો અહીં લખેલો છે, આ રહ્યો. ત્યારબાદ છે આજીજી. આજીજી એટલે કે વિનંતી, આ રહ્યું વિનંતી. ત્યારબાદ છે નિર્ભય. નિર્ભય એટલે કે નીડર, આ નીડર. પછી જોર. જોર એટલે કે બળ, આ રહ્યું બળ. પછી ઉર. ઉર એટલે કે હૃદય, મન. તો અહીં હૃદય એટલે આ શબ્દ અહીં આપેલો છે આપણને હૃદયનો, તમે જોઈ શકો છો. ત્યારબાદ છે સ્મિત. સ્મિત એટલે કે હાસ્ય. હાસ્ય આ રહ્યું હાસ્ય. અને છેલ્લો શબ્દ છે કંચન. કંચન એટલે કે સોનું, જે અહીં આપણને છેલ્લે લખેલું દેખાય છે, સોનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે કોષ્ટકમાંથી આપણે સમાનાર્થી શબ્દ શોધ્યા અને તેને ગોળ કર્યા. તો આ પાઠ તમને સમજ પડી હશે. સ્વાધ્યાયના પ્રશ્નોની જે આપણે ચર્ચા કરી, જે અભ્યાસના પ્રશ્નોની ચર્ચા કરી, એમાં તમને ખ્યાલ આવ્યો હશે એવી હું આશા રાખું છું. આભાર.